મૂડી તાલુકાના કરમાદ ગામે ખેડૂતોના ઊભા પાકમાં વીજ પોલની કામગીરીથી ખેડૂતોમાં રોષ. કરમાદ ગામના ખેડૂતો દ્વારા વીજ કંપની સામે આત્મવિલોપનની ચીમકી ઉપચારી. મૂડી તાલુકાના કરમાદ ગામેથી પસાર થતી નારી ચાણાથી સરલા વીજ ટાવર ઊભા કરવાની હાલ કામગીરી ચાલુ છે ત્યારે આજથી 20 મહિના પહેલાં જ્યારે સર્વે કરવામાં આવેલ ત્યારે ખેડૂતોએ વિરોધ નોંધાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ હતી, તેમ છતાં ખેડૂતોને સાંભળવામાં આવેલ નહીં અને 2 દિવસ પહેલાં પોલીસ પ્રોટેક્શન સાથે રાખી ખેડૂતોના ઊભા પાકમાં જેસીબીથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોએ વિરોધ કરતા ઢાકધમકી આપી ઊભા પાકમાં કામગીરી ચાલુ રાખી છે ત્યારે કરમાદના ખેડૂત રામસંગભાઈ હેમુભાઈ ચૌહાણના સર્વે નંબર 834 વાડી ધરાવે છે અને તેઓ વર્ષોથી વાડી ઉપર જ રહેણાંક ધરાવે છે. મોટી સંખ્યામાં પશુ ધરાવે છે ત્યારે રહેણાંકની બાજુમાં જ વીજ ટાવર ઊભો કરવાની કામગીરી ચાલુ કરેલ છે ત્યારે અકસ્માત સર્જાય તેવા સંજોગો ઊભા થયા છે અને શોર્ટ સર્કિટ થશે તો બાળકો અને પશુપાલનના જીવ જોખમમાં મુકાઈ જશે. આ ખેડૂતોએ કોઈ પરમિશન નહીં કે સહી કે મંજૂરી આપેલ નથી, તેમ છતાં ધાકધમકીથી લાઈન કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોએ આત્મવિલોપનને ચીમકી ઉચ્ચારી છે. જગદીશી ઝાલા, ZSTV, ચોટીલા. આજથી અમે 20 મહિના બાદ રજૂઆત કરેલી કલેક્ટર ઓફિસમાં જઈને કે ભાઈ અહીંયા અમે થાંભલો ન આપી છો, હવે તોય છતાં એમને અહીંયા વાંક કરી અને થાંભલો લાવ્યા અમારી વાડીમાં અને અમારે અહીંયા ઢોરા બાંધવાના છે. અમે વર્ષોથી વાડીએ રહેવી અને અમે વાડીએ રહેવી છીએ છતાંય અમારે 50 ફૂટ છેટો ડેલા પાયા થાંભલો આવે છે, તો અમારે અહીંયા વાડીએ રહેવું કેમ? અમારે જોખમ છે અને તોય છતાં સાહેબો કોઈ અમારું માન્યા નથી અને તોય અહીંયા થાંભલો ખડ્યો છે 50 ફૂટ છેટો છે અત્યારે અને અમારા ઢોરને નુકસાન થાય એવું છે અને મોટી લેન છે. હવે અમારે છોકરા બાબતમાં બધી રીતે અમારે અહીંયા ચિંતા છે, તો અમારે હવે શું કરવાનું? આ પાયા કેટલી ગાળવામાં આવ્યા? આ પાયા 2 દિવસ થયા ગાયરા છે, પરાયણે પોલીસ લાવી અને ગાયરા છે. અમારું કંઈ માન્ય રાખ્યું નથી, અમને કંઈ ઓલું નથી કર્યું.